નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં શાકભાજીના ભાવમાં વધારાથી ગૃહિણીઓમાં કચવાટ. કુદકે ને ભૂસકે વધતી મોંઘવારીનો માર સહન કરતી પ્રજા ઉપર ફરી એકવાર શાકભાજીના તોતિંગ ભાવ વધારાએ ગૃહિણીઓનું બજેટ ખોલવ્યું છે. ચાલુ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમી પડતા સાબરકાંઠા સહિત જિલ્લાઓમાં શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તેમજ વિવિધ શાકભાજીને ગરમીના કારણે નુકસાન થતાં તેની અસર ભાવ વધારા ઉપર વર્તાય છે. અત્યારે ઉત્તર ગુજરાતવાસીઓ મેઘરાજાના પણ રાહ જોઈ રહ્યા છે. જો વરસાદ સારો થાય તો શાકભાજી જેવા પાક પણ થાય અને ભાવમાં પણ વધારો ના થાય. જે શાકભાજી શિયાળામાં 25-30 રૂપિયા કિલો વેચાતા હતા તે જ શાકભાજી હાલ 100-150ના ભાવે 1 કિલો વેચાય છે. રસોડાની રાણીઓનું બજેટ ખોરવાઈ જતા મહિલાઓ કફોડી હાલતમાં મુકાઈ છે. જીવન જરૂરી ચીજવસ્તુઓમાં રોજબરોજ તથા ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારી વચ્ચે પીસાઈ રહ્યા છે. એક બાજુ મંદી અને એક બાજુ મોંઘવારીનો બમણો માર સહન કરતી પ્રજા હાલ શાકભાજીમાં થયેલ ભાવ વધારાનો માર સહન કરી રહી છે. ચાલુ વર્ષે સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી શાકભાજીના વિવિધ પાકને નુકસાન થયું હતું. તેમજ પાણીના અભાવે વિવિધ શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જો કે માર્કેટમાં શાકભાજીની માંગ સામે ઉત્પાદનમાં ઘટાડો થતાં તેની સીધી અસર ભાવ વધારા પર પડી છે અને જેને લઈ હાલ બજારમાં શાકભાજીના ભાવ ભડકે ભરી રહ્યા છે. જેમાં ભીંડા 20, મરચાં 60, દૂધી 20, કારેલા 60, કોબીજ 30, રીંગણ 20, ગવાર 80, કાકડી 60, ગલકા 30, કોથમીર 150, બટાટા 20, ડુંગળી 30, ચોરી 80, આદુ 140 કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. હાલ જિલ્લામાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે, જેના કારણે ભાવ વધ્યા છે. ધ્રુવ મારી, જેડએસ ટીવી, હિંમતનગર.